रामं कामारिसेव्यं भवभयहरणं कालमत्ते भसिंहं योगीन्द्रं ज्ञानगम्यं गुणनिधिमजितं निर्गुणं निर्विकारं मायातीतं सुरेशं खलवधनिरतं ब्रह्मवृन्दैकदेवम् वन्दे कन्दावदातं सरसिजनयनं देवमुर्वीशरूपम् शङ्खे द्वाभवतीव सुन्दरतनं शार्दूलचर्माम्बरम् कालव्यालकरालभूषणधरं गङ्गाशशाङ्कप्रियम् काशीशं कलिकल्मषौघशमनं कल्याणकल्पद्रुमम् नौमेद्यं गिरिजापतिं गुणनिधिं कन्दर्पहं शङ्करम् यो ददाति सतां शम्भुः कैवल्यमपि दुर्लभम् फलानां दण्डकृद्योऽसौ शङ्करः शन्तनोतु माम्। रावणपुर विजय प्राप्त सदस्य विभीषण ने राज्य प्रदान करमाव्यु। सीताजी ने अत्यंत मान घर बोलाव्या। अग्निमाथी प्रगट थया पछी भगवान साथे एमनो सुभग संयोग थयो। आमा युगल छवि भगवान रामचंद्र जी अने सीताजी नी युगल छवि छे बधा एमना दर्शन के खूब प्रसन्न थया। एक पछी कावे ने बधा वे भगवान नी स्तुति करे छे। सौथी पहला देवताओं आव्या एमने स्तुति करी। ए देवताओं नी स्तुति पूरी थया पछी ब्रह्मा जी स्तुति करी અને બહુ સુંદર તોડક છંદમાં બ્રહ્માજીની સ્તુતિ છે। ભગવાનના રૂપનું ગુણનું શૌર્યનું પરાક્રમનું કૃપાનું કરુણાનું આ બધાનું ખૂબ સુંદર રીતે વર્ણન બ્રહ્માજીએ કર્યું। ભક્તોને સુખ દેનારા શોક અને ભયને દૂર કરનારા ક્રોધ રહિત ક્યારેય ક્રોધ ન કરનારા सदा बोधमय ज्ञान स्वरूप है भगवान। आपना उदार अवतार तो उदार छे बीजा बदा अवतारों बराबर परंतु जे रामा अवतार छे ए सौथी वधारे उदार चरित्र छे सौथी उत्तम छे। आपना गुण अपार छे। आप तो पृथ्वीना भार ने दूर करवा माटे स्वयं अवतीर्ण थया छो। आप ज्ञान घन छो। आप भजन मां छो व्यापक छो एक छो अद्वितीय छो अनादि छो સદા કરુણા કરવા વાળા છો। વારંવાર ભક્તોના એક ભગવાન ગુણ દેખાય છે સદા કરુણા કરનારા। ભક્તો જાણે છે કે પોતાની યોગ્યતા ન હોવા છતાં પણ ભગવાનના અનુગ્રહ પ્રાપ્ત થયેલા છે અને ભગવાનની કરુણા વગર ન બની શકે। એ ભગવાન હું હવે ખૂબ પ્રસન્ન છું, આપને પ્રસન્નતાથી નમસ્કાર કરું છું। હે રઘુવંશના ભૂષણ સમાન આપ તો દૂષણો નાશ કરનારા છો। આપ ભૂષણ છો અને દૂષણો નાશ કરનારા છો। વિભીષણ કેવો દીન હતો એને પણ આપે રાજા બનાવી દીધો। હે ગુણ અને જ્ઞાનના ભંડાર, હે માન રહિત અમાની, હે અજન્મા, હે વિભુ વ્યાપક, હે રજસ અર્થાત સર્વમલિનતાથી રહિત ભગવાન રામજી આપને હું નિત્ય નમસ્કાર કરું છું, હંમેશા આપને નમસ્કૃત છું। આપનો જે ભુજદંડ છે એનો પ્રતાપ ને બળ પ્રચંડ છે। આપ કારણ વગર જ દીન પર દયા કરનારા છો અને બધાનું કલ્યાણ કરનારા છો। આપને લક્ષ્મી સહિત સીતાજી સહિત આપને નમસ્કાર કરું છું। આપ તો બધાને ભક્તોને સંસારને પાર કરાવનારા છો। આપ સ્વયં તો કાર્યકારણરૂપ સંસારથી પર છો અને મનમાં ઉત્પન્ન થનારા બધા દારૂણ દોષને દૂર કરનારા છો અને મનનું પણ હરણ કરે એવા મનોહર ધનુષ્ય બાણને ભાથું આપ ધારણ કરો છો સદા। આપના લાલ આપના નેત્ર તો લાલ કમળ સમાન છે। રાજાઓમાં આપ શ્રેષ્ઠ છો। આપ સુખનું ધામ છો, લક્ષ્મીના પતિ છો અને કામ ક્રોધ લોભ મોહ વગેરે આ બધાનું શમન કરનારા છો। હે વિભુ, હે સર્વવ્યાપી પરમાત્મા, આ વાંદરો ખરેખર કૃતકૃત્ય છે, ખરેખર ધન્ય ભાગ્યશાળી છે।
કારણ કે આ બધા વાનરો આપના મુખનું એક ટેકી રસે નિરીક્ષણ કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. હે હરિ, હે ભગવાન, આ દેવતાઓના શરીરને જીવનને ખરેખર ધિક્કાર છે. આ વાનરો જયારે જોઉં ત્યારે ખરેખર સફળ જીવન કોને કહેવાય હું સમજી શકું છું. જો દેવતાઓ આવો સુંદર દેહ પ્રાપ્ત કરવા છતાં પણ હંમેશા વિષય ભોગ મારા થવાના કારણે આપના દર્શનથી વંચિત છે, જયારે આ વાનરો આપના સિવાય કોઈનું દર્શન કરવા તૈયાર નથી. ખરેખર આ દેવતાઓ તો આપની ભક્તિ વગર આ સંસારમાં ભૂલા પડી ગયેલા છે. હે દીનદયા, હવે દયા કરો. અને મારામાં જે ભેદવાળી બુદ્ધિ છે, હું ભિન્ન છું અને આપ ભિન્ન છો, હવે ભેદ બુદ્ધિને આપ દૂર કરો. સદ ભાઈ, આ સંસારને સત્યતા આપવાને કારણે જે અનેક વસ્તુ દુઃખી કરી રહી છે, તો સંસારને હું સાહેબ યથાર્થ જાણું, મિથ્યા જાણું, તેથી સુખ દુઃખ સર્વ પર થઈ જાઉં. આપ તો દુષ્ટોનું ખંડન કરનારા અને પૃથ્વીના ભૂષણ સમાન અલંકાર સમાન છો. શિવજી અને પાર્વતી સ્વયં આપના ચરણકમલની સેવા કરે છે. હે રાજાઓના નાયક, મને વરદાન આપો. બ્રહ્માજી કહે, હે ભગવાન, મને વરદાન આપો કે આપના સદા શુભ કરનારા ચરણકમળોમાં મારો પ્રેમ રહે. 111 દોહામાં કહે છે, વિનય કીની ચતુરાનન પ્રેમ પુલક અતિ ગાત શોભા સિંધુ વિલોકત લોચન નહીં અઘાત વિનય કીન ચતુરાન બ્રહ્માજી આ પ્રકારે સ્તુતિ કરી. પ્રેમ પુલક અતિગાદ, એમના દેહ પર રૂવાડા ખડા થઈ ગયા છે, રોમાંચ. શોભા સિંધુ વિલોકત, શોભાના સૌંદર્યના સિંધુ સમાન ભગવાનનું વિલોકતા દર્શન કરતા કરતા. લોચન નહીં અઘાત, એમના લોચનને એમના નેત્રને અભાવ થતો જ નથી, ધરાતા નથી, તૃપ્ત થતા નથી. આ રીતે બ્રહ્માજી સ્તુતિ કરી. હવે આગળ વર્ણન કરે છે, તે અવસર દશરથ તહ આય, તે અવસર દશરથ તનય બિલોકી નયન જલ છાય, અનુજ સહિત પ્રભુ બંદન કીના, અનુજ સહિત પ્રભુ બંદન કીના, આશીર્વાદ પિતા તબ દીના, આશીર્વાદ પિતા તબ દીના, તાત સકલ તવ પુણ્ય પ્રભાવો, જીત્યો અજય નિસાચર રાઓ, જીત્યો અજય નિસાચર રાઓ, સુનિ સુત વચન પ્રીતિ અતિ બાઢી, સુનિ સુત વચન પ્રીતિ અતિ બાઢી, નયન સલિલ રોમાવલી ઠાઢી, રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાન, રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાન, ચિતય પિતહી દીને ઉદ્રઢ જ્ઞાન, ચિતય તાતે ઉમા મોક્ષ નહીં પાયો,
दशरथ भेद भगति मन लायो सगुनो पासक मोचन ले ही सगुना तिन कहु राम भगति निज दे तिन कहु बार बार करि प्रभु ही प्रणाम दशरथ हरषि गए सुर धाम आम ब्रह्मा जी स्तुति करे ते अवसर दशरथ कहाँ आए ये समय दशरथ राजा ने आ गया दशरथ राजा है खबर पड़ी तो भगवान रामचंद्र जी जटायु ने कहलू सीता हरण तात जनि कहे हो पिता सन जाए हे तात आप तो जाओ छो स्वर्ग मां पिताजी बढ़ते हसे पर त्या जाए आप सीता ना हरण की बात नहीं करना नहीं करो जटायु ने कहेलू तेरे पिताजी ने खबर केम पड़ से जो मैं राम द कुल सहित कहीं दसान आई जो राम हो तो रावण स्वयं कुल सहित के आवे ने आ बधा समाचार आपसे राजो जो हूँ राम हो जो मारो नाम राम हो तो कुल सहित रावण त्यावे ने आए पिताजी ने बस समाचार आपसे मैंने तुम्हें त्या राज हो तो आ प्रकार है रावण पहुंची गयो त्या आगे कुल सहित दशरथ राजा ने समाचार मिली गया क्या बधु सयु हतु अने मारा दीकराए रावण नो वध कर्यो छे अने दीदी ब्रह्मा जी स्तुति कर रहा था एक समय दशरथ राजा त्या आवी गया दशरथ मृत्यु कई थेलू हा जानकी लखन हा रघुवर हा पितु हित चित चातक जलधर हे जानकी हे लक्ष्मण हे रघुवर पितु हित चित चातक जलधर पिता हित चाहनारा चातक मारे जे वादा समान छो हे रघुवर और बोलता बोलता दशरथ राजा ने प्राण गए आज जरे हवे जोया कि ओहो आ त्रणे पोताना बन्ने दीकराओने अने जानकी त्रणे जरे जोया त्यारे तने विलोकी नयन जलसाए पोताना बन्ने दीकराओ जोईने राजानी आंखोमां पिताने आंखोमां आंसू आवी गया तने विलोकी हजी दशरथ राजा ने माटे आ राम लक्ष्मण पुत्र भले ने देवताओ अने ब्रह्मा जी भगवान तरीके जुए परम ब्रह्म रूपे जुए अथा देवताओ ब्रह्मा जी सहित बधाए हाथ जोड़ने उभेला छे भगवान ने प्रणत छे पण हजी राजा ने त्या पुत्र देखाय छे 14 वर्ष पछी आ पुत्र ना एमने दर्शन थाय छे पुत्र ने जोवा मळे छे आंखो मां आनंद आंसू छे तने विलो की नयन जलसाय अनुज सहित भरु बंदन कीना भगवान पण बरोबर पुत्र नो जेमनो वेश छे बरोबर भजवी रहा छे अनुज सहित पोताना नाना भाई लक्ष्मण सहित भगवान पिताजी ने वंदन कर्या आशीर्वाद पिता तब दीना अने पिता एमने आशीर्वाद आपे छे जो एटले केवू छे हजी एमनी पुत्र नी दृष्टि जळवाई रही छे पोते पिता छे आ पुत्र छे कारण के ए सिवाय बीजू कई इच्छता ज नहोता સૌથી પહેલા મનુ અને શત્રુપાના રૂપે જયારે દશરથજી અને કૌશલ્યજી ભગવાનની જે ખૂબ ઉપાસના કરી હતી ભગવાન સમક્ષ પ્રગટ થયા ત્યારે પણ એ તો કે મારે પુત્ર રૂપે જ જોઈએ ભગવાને ત્યારે કહ્યું આદિ શક્તિ જઈ જગ ઉપજાયા સુઈ અવતા મોરી હે માયા જેના સમગ્ર જગતને ઉત્પન્ન કર્યું છે આ આદિશક્તિ છે એ પણ જન્મ લે છે મારી માયા છે આ મારી માયા એ ઓળખાણ આપે ભગવાન જયારે મનુ ને શત્રુપાના રૂપે આ દશરથજી તે જમનમાં જયારે ભગવાનની ઉપાસના કરી ત્યારે ભગવાન પોતાની માયા સહિત ઉપસ્થિત થયેલા ઓળખાણ પણ આપી દશરથ ત્યાં નજર ના કરે
એક જ જગ્યાએ નજર હોય માત્ર ભગવાન પ્રત્યે. અને તે અહીંયા પણ આ સીધાજી પ્રત્યે નજર પોત તનય વિલો કે નયન જલસાય, પોતાના બે પુત્ર પ્રત્યે જ નજર છે, સીતાજી પ્રત્યે નજર નથી. પ્રણામ પણ બે દીકરાઓ એ જ કર્યા, સીતાજી કર્યા એવું લાગતું નથી. કઈ કહ્યું ધનુજ સહિત બહુ બંધ ને કીધા. એટલે હજી આ પ્રકારે પુત્રની દ્રષ્ટિ જળવાઈ રહી છે. દશરથ રાજામાં આશીર્વાદ પિતા દબદીના, ત્યારે પિતાએ એમને આશીર્વાદ આપ્યા. ત્યારે પુત્ર શું કહે છે, તાત સકલ તવ પુણ્ય પ્રભાવ. હે પિતાજી, આ સર્વ તો આપના પુણ્યનો પ્રભાવ છે. જીત્યો અજય નિશાચર રાવ, અજય જેના પર વિજય ન પ્રાપ્ત થઈ શકાય એવા નિશાચર રાવણ પર વિજય પ્રાપ્ત કરો, હે પિતાજી સર્વ આપના પુણ્યનો પ્રભાવ છે. આમ સંતાનો જે કે સિદ્ધિ પ્રાપ્ત કરે એ બધું માતા પિતાના પુણ્યના પ્રભાવે છે. બાકી આ રાવણને જીતવું અશક્ય જ છે. મેં પણ કેટલો પ્રયત્ન કર્યો, એના મસ્તકને ભૂજાવાને કેટલી બધી વાર છેદ્યા, પરંતુ એ મરતો જ ન હતો. આપના પુણ્યના પ્રભાવના કારણે જે મૃત્યુ પામ્યો, મારું કઈ નથી. રામચંદ્ર કહે છે આપના પુણ્યનો પ્રભાવ છે. સુનિસુત વચન પ્રીતિ અતિબાળી. ઓહો, અમે પણ પોતાના પુત્રોને જોઈને અત્યંત પ્રેમ તો ભરાઈ આવેલો. પુત્ર જયારે એમ કે આપના પુણ્યના પ્રભાવે હું જીત્યો, હું તો કઈ નથી, ત્યાં તો પ્રેમ એકદમ ઉભરાઈ જાય. પ્રીત અતિબાળી, આમ પ્રેમનું જાણે કે મોજું, પ્રેમનું જાણે કે પૂર આવી ગયું એમના હૃદયની અંદર. નયન સલીલા, આંખ તો આંસુથી ભરાઈ ગઈ, રોમાવલી ઠાઢી અને શરીર પર રોમાંચ ખડા થઈ ગયા. જો પિતાને પુત્રની પિતૃભક્તિ જોઈ, અને આ દશરથ રાજા હૃદયમાં વાત્સલ્ય ભાવ ઉમટી આવ્યો. રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાન, રઘુપતિ જોયું કે હજી અમને આ મને પુત્ર રૂપે જ જુએ છે. પહેલા જે પ્રકારનો પ્રેમ હતો, પ્રથમ એટલે કે જયારે રાજા હતા ત્યારે, હજી આટલા વર્ષો સુધી, 14 વર્ષ સુધી ત્યાં સ્વર્ગમાં રહ્યા, દેવતાઓ સાથે બીજા ઋષિમુનિઓ સાથે રહ્યા, ઘણો બધો સત્સંગ કર્યો હશે, છતાં પણ દશરથ રાજાની આ વૃત્તિમાં કોઈ ફેરફાર થયો જ નથી. હજી એ આ રામચંદ્રજીને પુત્ર રૂપે જ જોયે છે. રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાન, રઘુપતિએ ભગવાને અનુમાન કર્યું કે પહેલા જેવો જે વાત્સલ્ય પ્રેમ જ છે એમનામાં. ચિતય પિતય નેવું દ્રઢ જ્ઞાન, ત્યારે ભગવાન હવે દ્રઢ જ્ઞાન પ્રદાન કર્યું. ચિતય માત્ર જોવા માત્ર, એ ભગવાને પ્રગટ રૂપે ઉપદેશ ન કર્યો જ્ઞાનનો. પણ તુલસીદાસ મહારાજ કહે છે કે દ્રષ્ટિ માત્રથી ભગવાને દશરથ રાજાને જ્ઞાન પ્રદાન કર્યું. આ સ્પર્શથી કરે, દ્રષ્ટિથી કરે, વચનથી કરે, ભિન્ન ભિન્ન પ્રકારની વાણી છે ને, વૈખરી વાણી, આ વૈખરી વાણી છે. મધ્યમાં એનાથી સૂક્ષ્મ વિચારના રૂપમાં, પશ્યંતિ એથી પણ સૂક્ષ્મ. પશ્યંતિ એટલે ટીકાકાર કહે છે કે પશ્યંતિ પરા, પશ્યંતિ મધ્યમાં વૈખરી, આ વાણી ચાર અવસ્થાઓ છે. પરાવાણી એટલે પરમાત્મા ચૈતન્ય ચિતિશક્તિ, તો એ પરાવાણી કહેવાય. અને આ વૈખરી સ્થૂળમાં સ્થૂળ, વચ્ચે બીજી બે અવસ્થાઓ છે, પશ્યંતિ અને મધ્યમાં. એને પશ્યંતિ કેમ કહે છે, કારણ કે જોવા માત્રથી જયારે ઉપદેશ થાય ત્યારે એ વાણીને પશ્યંતિ વાણી કહેવામાં આવી. તેથી ચિતે એ પ્રકારની વાણીથી દશરથ રાજાને રામચંદ્રજી દ્રઢ જ્ઞાન પ્રદાન કર્યું. હું પુત્ર નથી, હું તો ભગવાન છું, સાક્ષાત પરમાત્મા છું. આમ પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. દશરથ રાજા હંમેશા માધુર્ય ભાવમાં રહેવાનું પસંદ કરતા હતા, ભક્ત ખરા. તો અત્યારે ભગવાન એમને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા, ઐશ્વર્યનું જ્ઞાન આપ્યું કે હું કોણ છું. તાતે ઉમા મોક્ષ નહીં પાયો. આમ દશરથ રાજાને ભગવાનનું જ્ઞાન થવા છતાં પણ રાજાને મોક્ષ પ્રાપ્ત ન થયો. તો ઉમા શિવજી પાર્વતીને પાર્વતીજીને સંબોધીને કહે છે કે હે ઉમા, હજી પણ દશરથ રાજાને મોક્ષ પ્રાપ્ત ન થયો. અરે, જ્ઞાનથી તો મોક્ષ પ્રાપ્ત થવો જોઈએ, અને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું તો પણ મોક્ષ પ્રાપ્ત કેમ ન થયો. ચિતે દશરથ ભેદ ભગતિ મને લાયો. હજી પણ દશરથ રાજાને અભેદ ભક્તિ સ્વીકારી નથી. તો ભગવાને જ્ઞાન તો પ્રદાન કર્યું, છતાં પણ દશરથ રાજાને માત્ર ભગવાનના સગુણ સ્વરૂપનું જ્ઞાન થયું, નિર્ગુણ સ્વરૂપનું નહીં.
એથી આગળ વધવા માંગતા જ નથી. અને તેથી ભેદ ભગતિ, આ ભેદપૂર્ણ ભક્તિ છે, એમાં જ મન લાયો, એમાં જ દશરથ રાજાએ પોતાના મનને લગાડ્યું. એટલે હવે પુત્રને પિતાનો ભાવ જતો રહ્યો, હવે ભક્તને ભગવાનનો ભાવ આવ્યો, અને છતાં પણ ભક્તને ભગવાન જ છે. જે ભેદભાવ હોય એ દશરથ રાજાએ જાળવા માંગતા હતા. આ રીતે બે રીતે ભગવાનની આરાધના થઈ શકે. અર્જુન જેમ બાર માધ્યમ પૂછે છે, એવમ સતત યુક્તાએ ભક્તા સ્વામ પરિપાસતે, જે લોકો આ રીતે આપના સગુણ સ્વરૂપની સર્વ ઉપાસના કરે છે, એ ચાપ્યક્ષરમ વ્યક્તમ, જે આપના નિર્વિશેષ નિર્ગુણ અવિનાશી સ્વરૂપની આરાધના કરે છે, તેષામ કે યોગ વિત્તમાહા, શ્રેષ્ઠ કોણ છે? તો નિર્ગુણ કે નિરાકાર સ્વરૂપની આરાધના દશરથાએ પસંદ કરતા. ક્લેશો ધિકત રસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ, અવ્યક્તમાં નિરાકારમાં જેનું ચિત્ત આસક્ત થયું છે એને બહુ ક્લેશ છે. દેહ અવદભીર વાપ્યતે, દેહમાં જેને અહંભાવ છે એવા લોકોને ભગવાનના નિર્વિશેષ સ્વરૂપની આરાધના બહુ ક્લેશ કરે, બહુ કઠિન છે. એટલા માટે ભક્તો તો ભગવાનના સગુણ સ્વરૂપની આરાધના પસંદ કરે. ત્યારે ભગવાનની જયારે આવી સગુણની આરાધના થાય ત્યારે કોઈ ને કોઈ પ્રકારનો હંમેશા એક સંબંધ વિશેષ સ્થાપવામાં આવે. તો ભગવાનની આપણે ભક્તિ કરતા હોય ત્યારે ભગવાન એક સંબંધ સ્થાપવો જોઈએ. ભગવાન પિતા છે કે સ્વામી છે, સખા છે, માતા રામો મત પિતા રામચંદ્ર. ભગવાન માતા હોય, પિતા હોય, સ્વામી રામો મત સખા રામચંદ્ર. ક્યાં તો ભગવાન સ્વામી તરીકે જોઈએ, હું સેવક છું. ભગવાન સખા છે, ભગવાન પુત્ર છે, વાત્સલ્ય ભાવ. તો આપણા હૃદયમાં ભાવ ત્યારે પ્રગટ થાય જયારે કોઈને કોઈ સંબંધ હોય. આપણે જયારે કોઈને મળીએ ત્યારે પણ આપણા હૃદયમાં જુદા જુદા પ્રકારના ભાવ પ્રગટ થતા હોય છે, કારણ કે જુદી જુદી વ્યક્તિઓ સાથે જુદા જુદા સંબંધ હોય છે. આ માતા સમક્ષ આવે કે તરત એક પ્રકારનો ભાવ પ્રગટ થાય, પિતા પ્રત્યે બીજા પ્રકારનો ભાવ પ્રગટ થાય, સખા પ્રત્યે, ભાઈ પ્રત્યે, પુત્ર પ્રત્યે, પ્રત્યેક માટે જુદા જુદા પ્રકારનો ભાવ પ્રગટ થાય. તેથી આપણા હૃદયમાં ભાવ પ્રગટ કરવા માટે એક સંબંધ આવશ્યક છે. અને તેથી જે સગુણ ભક્તો છે હંમેશા ભગવાન સાથે કોઈ ને કોઈ પ્રકારનો સંબંધ સ્થાપિત કરે અને એ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરે. જે નિર્ગુણના ભક્તો છે એ કોઈ સંબંધ ના સ્થાપિત, આત્મતયા ભગવાનની આરાધના કરવા માટે સર્વ સંબંધથી પર એ બહુ અઘરું છે. એ ભક્તો એને પસંદ કરતા નથી. દશરથ રાજાએ પસંદ ના કર્યું. દશરથ રાજા એ તો ભેદ ભક્તિ છે. દશરથ ભેદ ભગતિ મન લાયો, ભગવાન દશરથ રાજાએ પોતાનું મન આ ભેદ ભક્તિમાં જ લગાવેલું હતું. અને તેથી હે ઉમા, એટલા જ માટે તું પાર્વતી પૂછે ને, અરે પેલા બધાને મોક્ષ પ્રાપ્ત હતા, દશરથાને કેમ મોક્ષ પ્રાપ્ત ના થયો? પૂછે તો ખરા ને, આ તો મહાન અધિકારી પિતા છે, તો ભગવાન એમને કેમ મોક્ષ નહીં આપ્યો? તો એટલા જ માટે કે એમને મોક્ષ નથી જોયો, કેમ ના જોયે? તો ચોથા ચોથી ચોમાં કહ્યું, સગુણ ઉપાસક મોક્ષન લેહી. આ ભગવાનના સગુણ સ્વરૂપનો ઉપાસક છે એ મોક્ષ લેતા નથી. તેથી ભગવાન ભક્તો કેવા છે? હરિના જન તો મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર. બસ એમને તો જન્મ અવતાર જ જોઈએ. ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજનાવાસી રે, અષ્ટ સિદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ આંગણીય રૂપી મુક્તિ છે એમની દાસી. બસ આ તો અષ્ટ મહાસિદ્ધિ આવે, બધી મુક્તિ આવે, છતાં પણ એનો નિરાદર કરે. એમને તો માત્ર ભક્તિ જ જોઈએ. એટલે કે છે, સગુણો ઉપાસક મોક્ષણ લેહી. તો ભગવાનના સગુણ રૂપના ઉપાસકો છે એ રસાસ્વાદને પસંદ કરતા હોય છે. અને માટે જે શાંત રસ છે એના કરતા જે ઉલ્લાસવાળો રસાસ્વાદ છે એને પસંદ કરે. તો ઉલ્લાસનું અધિષ્ઠાન શાંત રસ પસંદ કરનારા બહુ ઓછા લોકો હોય છે. નિર્ગુણના ઉપાસકો એ પરમ શાંતિ, આ લોકોને પરમ શાંતિના અમને ઉત્સાહ જોઈએ, ઉલ્લાસ જોઈએ. માટે આ ભક્તો રસાસ્વાદ પસંદ કરે. એટલે મુક્તિ છે એમાં બધી અષ્ટસિદ્ધિ મહાસિદ્ધિ અને મુક્તિ બધી આંગણી આવીને ઉભી રહે તો પણ એને પસંદ ના કરે. મુક્તિને માગે માગે જન્મો જન્મ અવતાર. તિને કહું રામ ભગત નિજ દેહી. તો
જયારે આ રીતે બધા સગુણ ઉપાસકો મુક્તિ ના લે, આ મુક્તિ આવી જતી હોય છે એવું કહ્યું આગળ. રામ ભગત સોઈ મુક્તિ ગોસાઈ, રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ, અને ઈચ્છિત આવે ભરી. હે સ્વામી, રામચંદ્ર ભગત છે, એમની પાસે ઈચ્છે કે ન ઈચ્છે તો પણ મુક્તિ આવી જ જતી હોય છે. એ તમારે મુક્તિનો અનાદર કરવો પડે તો જ ભક્તિ જળવાય રહે એવું છે. એટલા માટે આ ભગવાનના સગુણ આ રૂપના ભક્તો તો મુક્તિનો અનાદર કરે છે અને ભક્તિને પસંદ કરે છે. તો આ ભક્તો મુક્તિનો અનાદર કરે, ભગવાન શું કરે? તેને કહું રામ ભગત નિજ દેહી, એ લોકોને ભગવાન રામચંદ્ર એ પોતાની ભક્તિ પ્રદાન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.